विद्यार्थी मित्रों गुड मॉर्निंग। आपणे लास्ट पीरियड अंदर धोरण 11 धोरण 12 साइंस कॉमर्स दरेक माटे ग्रामर शुरू करी दू। ग्रामर धोरण 11 ने धोरण 12 नु सेम ज छे। जे 12मा धोरण विद्यार्थी छे ए लोको माटे रिविजन छे, पुनरावर्तन छे। अने जे छोकराओ 11मा धोरण मां छे ए लोको माटे फर्स्ट टाइम, पहली वार छे। तो मित्रों आपणे लास्ट टाइम जोयुं हतुं कि चेन द वॉइस परीक्षामां 2 માર્ક્સનું પૂછાય છે। चेन द वॉइस બહુ સરળ ટોપિક છે, પણ ઘણીવાર શું થાય છે વિદ્યાર્થી મિત્રો, આપણે ભણ્યા પછી પણ ખબર ના હોય કે ચેન ધ વોઇસ શા માટે જરૂરી છે। ઇંગ્લિશની અંદર એક્ટિવ અને પેસિવ શીખ્યા પછી આપણને ખબર પડી કે પેસિવ વોઇસનું શું મહત્વ છે, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પેસિવ વોઇસ ઇન ઇંગ્લિશ। તો મિત્રો પેસિવ વોઇસ શા માટે બોલવામાં આવે છે, પેસિવ વોઇસની જરૂર શા માટે છે। ધારો કે આપણે ઇંગ્લિશમાં કહીએ, ગુજરાતીમાં કહેતા હોય, ભારતમાં લોકો તહેવારો ઉજવે છે, ઇંગ્લિશમાં કહીએ તો પીપલ સેલિબ્રેટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા। તો લોકો તહેવારો ઉજવે છે, તમે કરતા કોણ છે? લોકો। અહીંયા ક્રિયા કોણ કરે છે? લોકો। એટલે ક્રિયા કરનાર જે વ્યક્તિ હોય એને અંગ્રેજીમાં શું કહેવાય? સબ્જેક્ટ। સબ્જેક્ટ એટલે કરતા, કરતા એટલે ક્રિયા કરનાર વ્યક્તિ। એટલે મોટાભાગના વાક્યોમાં કરતા ઇંગ્લિશમાં પહેલાં હોય છે। બીજું, ઘણા બધા વાક્યો એવા હોય છે જેમાં કરતા હોતો નથી, એટલે ક્રિયા કરનાર વ્યક્તિ હોતી નથી। જેમ કે આપણે એવું કહીએ ભારતમાં તહેવારો ઉજવાય છે, તહેવારો ઉજવાય છે, તો અહીંયા કોઈ વ્યક્તિ છે નહીં। તો જે વાક્યમાં કરતા ના હોય એ વાક્ય પેસિવ વોઇસમાં બોલાય છે। જેમ કે ગયા અઠવાડિયે અમારા વિસ્તારમાં રક્તદાન શિબિર યોજવામાં આવી હતી। તો આખા વાક્યમાં તમે જોયું, આખા વાક્યમાં કોણે આ ક્રિયા કરી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી। તો પેસિવ વોઇસ એટલે કે એવા વાક્યો જે વાક્યમાં ક્રિયા કરનાર વ્યક્તિનો ઉલ્લેખ થયો હતો નથી। જેમ કે ગઈકાલે અમારા વિસ્તારમાં એક વ્યક્તિનું ખૂન થયું, તો ખૂન થયું પણ એ ખૂન કોણે કર્યું છે એ સ્પષ્ટ થયું નથી। આ પ્રકારના વાક્યો પેસિવ વોઇસમાં બોલાય છે। તો આપણે એક્ઝામમાં શું કરવાનું કે એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ પહેલાં હોય, પછી વર્બ હોય અને પછી ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ। પેસિવ વોઇસમાં પહેલાં ઓબ્જેક્ટ આવે, વર્બ ત્યાંનું ત્યાં જ રહે, સબ્જેક્ટ હોય એ લાસ્ટમાં આવે। ઇન શોર્ટ ટૂંકમાં કહેવાય તો સબ્જેક્ટ એટલે એક, વર્બ એટલે બે અને ઓબ્જેક્ટ એટલે ત્રણ, એક બે અને ત્રણ આ ક્રમમાં આવે। પેસિવ વોઇસની અંદર આ ક્રમ ઊંધો થઈ જાય, એટલે પેસિવમાં 3 નંબર પહેલાં આવશે, 2 નંબર ત્યાંનો તે રહેશે અને 1 નંબર પાછળ આવશે, સબ્જેક્ટ પાછળ આવશે। હવે મિત્રો તમારે જોવાનું શું છે પરીક્ષામાં કે આ જે વર્બ છે આ વર્બ કયા ટેન્સનું છે એ આપણે લાસ્ટ ટાઈમ શીખવાડી દઉં કે કોઈ પણ વાક્યનો કાળ નક્કી કરવો પડે તો તમારે આ વર્બ ચેક કરવાનું। પહેલું કામ શું કરવાનું પેસિવ વોઇસમાં? ક્રિયાપદ પરથી કાળ નક્કી કરવો, ફર્સ્ટ કામ। સેકન્ડ શું કરવાનું કે પહેલાં ઓબ્જેક્ટ મૂકવાનું। હવે આ જે ઓબ્જેક્ટ છે કર્મ એ બે પ્રકારના હોય, એકવચન અને બહુવચન, સિંગ્યુલર અને પ્લુરલ, એ પણ તમારે ચેક કરવાનું। હવે આ જે વર્બ છે, હવે તમે જુઓ કે આ વર્બ કયા કાળનું છે, જો એ સાદા કાળનું હોય, સિમ્પલ ટેન્સનું હોય, સાદો કાળ હોય, જો સાદા કાળનું વાક્ય હોય તો પેસિવ વોઇસમાં શું ઉમેરવાનું? ટુ બીના રૂપો ઉમેરવાના। જેમ કે તહેવારો ઉજવાય છે, તહેવારો ઉજવાય છે, ફેસ્ટિવલ્સ આર સેલિબ્રેટેડ, ક્રિકેટ રમાય છે, ક્રિકેટ ઇઝ પ્લેડ,
ભારતની અંદર ડાંગર ઉગાડવામાં આવે છે તો ઇઝ ગ્રોન, ઇંગ્લિશ શીખવાડવામાં આવે છે ઇંગ્લિશ ઇઝ ટોટ. તો મિત્રો, પેસિવ વોઇસ કરતી વખતે જો વાક્ય સદા વર્તમાનકાળનું હોય તો તમારે ટુ બીના ક્રિયાપદો કયા લેવાના? એમ, ઇઝ, આર અને પાસ્ટ પાર્ટિસિપલ. બીજું મિત્રો, જો વાક્ય સદા ભૂતકાળમાં હોય, એટલે આજ આ ક્રિયાપદ જો ભૂતકાળમાં હોય તો તમારે પેસિવ વોઇસ કરતી વખતે ટુ બીના રૂપો કયા લેવાના છે? વોઝ અને વેર અને પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. યસ્ટરડે સાયન્સ ફેર વોઝ ઓર્ગેનાઇઝ્ડ. લાસ્ટ વીક ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ. ગયા અઠવાડિયે ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવાયો હતો. તો શું આવશે? વોઝ સેલિબ્રેટેડ. સાદો ભવિષ્યકાળ હોય એટલે આ જે ક્રિયાપદ છે એ સદા ભવિષ્યકાળનું હોય તો પેસિવ વોઇસ કરતી વખતે ટુ બીના કયા રૂપો લેવાના છે? શેલ બી અને વિલ બી અને પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. જેમ કે નેક્સ્ટ વીક, આવતા વર્ષે, બોર્ડ એક્ઝામ વિલ બી હેલ્ડ. આવતા વર્ષે બોર્ડ એક્ઝામ યોજવામાં આવશે. વિલ બી હેલ્ડ. ઓકે, તો પેસિવ વોઇસ થયું કહેવાય. મિત્રો, જો અહીંયા ચાલુ કાળ હોય, ચાલુ વર્તમાનકાળ હોય, ચાલુ ભૂતકાળ હોય તો પેસિવ વોઇસ કરતી વખતે તમારે શું લેવાનું છે? ટુ બીના કયા રૂપો લેવાના છે? એમ, ઇઝ, આર. અને પેસિવમાં શું મૂકવાનું છે? બીંગ. ચાલુ કાળમાં પેસિવ વોઇસ કરતી વખતે તમારે શું મૂકવાનું છે? બીંગ મૂકવાનું છે. અને શું મૂકવાનું? પાસ્ટ. મિત્રો, આ વસ્તુ એ દેખવાની, પેસિવ વોઇસ કરતી વખતે કોઈ પણ ટેન્સ હોય, કોઈ પણ ટેન્સ હોય, પેસિવ વોઇસ કરતી વખતે કોમન શું મૂકવાનું? પાસ્ટ પાર્ટિસિપલ. ક્રિયાપદનું થર્ડ નંબરનું ક્રિયાપદ, રાઇટ, રોટ, રિટર્ન, ગીવ, ગેવ, ગીવન, તો અહીંયા શું મૂકવાનું? પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું. જો અહીંયા એક્ટિવ વોઇસમાં ચાલુ ભૂતકાળ હોય, ચાલુ ભૂતકાળ હોય તો પેસિવ વોઇસમાં વોઝ વેર તો લેવાનું જ, અને શું ઉમેરવાનું? બીંગ ઉમેરવાનું. બીંગ અને જોડે શું લેવાનું? પાસ્ટ પાર્ટિસિપલ. મિત્રો, જો વાક્ય પૂર્ણકાળમાં હોય, એટલે પૂર્ણ ભૂતકાળ હોય, પૂર્ણ વર્તમાનકાળ હોય, પૂર્ણ ભવિષ્યકાળ હોય તો પેસિવ વોઇસ કરતી વખતે તમારે શું ઉમેરવાનું? બીંગ ઉમેરવાનું. એટલે હેવ, હેઝ તો તમને આપેલું હશે જ, તમારે બીંગ ઉમેરવાનું. અને શું લેવાનું? પાસ્ટ, જે તમને આપેલું છે પાસ્ટ પાર્ટિસિપલ. જો પૂર્ણ ભૂતકાળ હોય તો તમારે હેડ અને બીન લેવાનું અને પાસ્ટ પાર્ટિસિપલ લેવાનું. પૂર્ણ ભવિષ્યકાળ હોય તો સેલ અને વિલ, હેવ અને બીન અને પાસ્ટ પાર્ટિસિપલ. તો મિત્રો, આપણે જોયું કે એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરીએ એટલે એટલું યાદ રાખવાનું કે કંઈક ઉમેરવાનું છે. શું ઉમેરવાનું છે? તો સાદા કાળના વાક્યો હોય તો શું ઉમેરવાનું? ટુ બીના રૂપો ઉમેરવાના. સાદા કાળના વાક્યોમાં શું ઉમેરવાનું? ટુ બીના રૂપો. ચાલુ કાળનું વાક્ય હોય તો શું ઉમેરવાનું? બીંગ. અને જો પૂર્ણ કાળના વાક્યો હોય તો શું ઉમેરવાનું? બીન. તો પેસિવ વોઇસ એટલે કે, પેસિવ વોઇસ એટલે કે ટુ બીના રૂપોનો ઉપયોગ કરવાનો. ચાલુ કાળ હોય તો બીઈંગ ઉમેરવાનું અને પૂર્ણ કાળ હોય તો બીન ઉમેરવાનું. અને ત્રીજું, કોઈ પણ વાક્ય કોઈ પણ કાળમાં હોય એ દરેકમાં શું લેવાનું? પાસ્ટ પાર્ટિસિપલ. એટલે શું? ક્રિયાપદનું ત્રણ નંબરનું ક્રિયાપદ, જેમ કે રાઇટનું રિટર્ન થાય, ગીવનું ગીવન થાય. તો મિત્રો, હવે આપણે શોર્ટમાં જોઈ લઈએ રિવિઝન આ ચેપ્ટરનું, આજના પીરિયડનું, કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કરીએ ત્યારે તમારે ત્રણ વસ્તુ રાખવાની. પહેલી વસ્તુ,
કે પહેલાં કર્મ મૂકવાનું, શું મૂકવાનું? કર્મ. પેસિવેજ કરીએ એટલે ટુ બીના રૂપોનો ઉપયોગ કરવાનો, ચાલુ કાળમાં બીઈંગનો ઉમેરો કરવાનો, અને પૂર્ણ કાળ હોય તો બીનનો ઉમેરો કરવાનો. ત્રીજી વસ્તુ, પેસિવાઇઝ કરતા હોય ત્યારે દરેક ક્રિયાપદને પાસ્ટ પાર્ટિસિપલમાં ફેરવવાનું. અને ચોથી વસ્તુ, પેસિવાઇઝ કરતા હોય ત્યારે બાયનો ઉપયોગ કરવાનો. આઈનું બાય મી થઈ જાય, સીનું બાય હર થઈ જાય, વીનું બાય અસ થઈ જાય. મિત્રો, હવે નેક્સ્ટ પેજમાં આપણે શું લઈશું? એક્ઝામ્પલ લઈશું, એક્ટિવ પેસિવને આપણે લઈશું એક્ઝામ્પલ. ઓકે ફ્રેન્ડ્સ, બાય.